જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસોમાં ગઈકાલે રાહત પછી આજે ફરી વધારો નોંધાયો છે જામનગર શહેરમાં આજે એક દિવસ દરમિયાન ત્રણસો સત્તાવન નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને કોરોનાથી બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નેવ્યાસી નવા કેસ નોંધાયા હતા અને ધ્રોલમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે જામનગર મહાનગરપાલિકાના પ્લાનિંગ શાખાના અધિકારી ભાવેશ જાની કોરોના સંક્રમિત થતા તેઓ હોમ આઇસોલેટ થયા છે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી છે જોકે કોરોનાના કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં બે લાખ પંચાવન હજાર આઠસો ચુમ્મોતેર નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છસો ચૌદના મૃત્યુ નિપજ્યા છે જોકે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોનાના મૃતકો પૈકી સિત્તેર ટકા વ્યક્તિને અન્ય બીમારીઓ પણ હતી આવતીકાલે ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હાલારના બંને જિલ્લામાં સાદાઈથી અને કોરોનાની ગાઈડલાઇનના પાલન સાથે કરવામાં આવશે જામનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કક્ષાની ઉજવણી ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં થશે જ્યાં જિલ્લા કલેક્ટર એમ એ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશ્રીભાઈ ચન્યારા તથા જામનગર મહાનગરપાલિકાની ઉજવણીમાં મેયર બીનાબેન કોઠારીના હસ્તે મનપા પરિસરમાં ધ્વજવંદન થશે મર્યાદિત સંખ્યામાં તમામ કાર્યક્રમો યોજવામાં આવનાર જામનગરમાં છેલ્લા બે દિવસથી કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે તે મુજબ જામનગરમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન દસ પોઇન્ટ બે ડિગ્રી નોંધાયું હતું રાત્રે ઠંડી અને બરફીલા પવન તેમજ રાત્રે દસ વાગ્યાથી કરફ્યુના કારણે રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી ક્લાસ વન અને ટુની કુલ એકસો ત્યાંસી જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતા પાંચ હજાર ત્રણસો પંદર ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે ઉત્તીર્ણ થયા છે આ પરીક્ષામાં કુલ છ્યાસી હજાર પાંચસો સાડત્રીસ ઉમેદવારો રહ્યા હતા અને પ્રિલિમિનરી પરીક્ષાના માત્ર ત્રીસ દિવસમાં પરિણામ જાહેર થયું છે કુલ એકસો ત્યાંસી જગ્યાઓ માટે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસના જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેના માટે કુલ એક લાખ નવ્વાણું હજાર છસો ઓગણસિત્તેર ઉમેદવારોએ અરજી કરી હતી